नमस्कार विद्यार्थी मित्रों, हूँ किंचल मकवाणा, विद्याराज ग्लोबल स्कूल वती आपनो हार्दिक स्वागत करूँ छूँ। आज आप विषय गुजराती धोरण त्रण जेमा चेप्टर पार्ट नंबर बे समझीशू, टोपला टप के टप। तो सरस मजानो आ जोडकणुं छे जे आपणे जोईए। पेला पंखीने जोई मने थाय, एना जेवी जो पांख मळी जाय तो आभले उड्या करूँ, बस उड्या करूँ। घड़ियारमां 10 वागे टन 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 टन, माँ मने खोड़वा लागे, बच्चू क्या बच्चू क्या बच्चू क्या। हूँ तो आभले उड़िया करूँ, ऊँचे ऊँचे उड़िया करूँ। पेला डूंगरनी टोचे मारी पाख जई पहुँचे, बा ढींगली जेवा बापू ढींगली जेवा। नाना 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 जो हूँ तो छाना माना, आभले उड़िया करूँ। અહીં આપણે છે કે જાણે સમજીએ કે પેલા પંખી જેવી એક બાળક છે તે કલ્પના કરે છે કે હું એક પેલા પંખી બની અને એની પાંખ છે એ મને મળી જાય અને હું આકાશમાં ઉડ્યા કરું, બસ હું ઉડ્યા જ કરું। ઘડિયાળમાં 10 વાગે એટલે મને બા બોલાવે કે શાળાએ જવાનો સમય થઈ ગયો છે, એટલે બા મને બોલાવે છે, બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં બચ્ચું ક્યાં। મારું નામ લઈ અને બા મને પુકારતી હોય, હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઉડ્યા કરું। પેલા ડુંગરની ટોચ છે ત્યાં મારી પાંખ જઈને પહોંચે, બા મને ઢીંગલી જેવી દેખાય, બાપુએ મને ઢીંગલી જેવા દેખાય, બધા મને નાના નાના દેખાય, જો એને છાના માના આભલે ઉડીને। હવે આપણે આ વાર્તા જોઈએ જે વાદળાની ગમ્મત। ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કૂક કરતો હતો। તે વખતે કેટલાક વાદળાએ આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરીએ, ફરવા જઈએ અને ગમ્મત કરીએ। એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા। રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગે રંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે, દીવાની જ્યોત મોટી થઈ, એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા। એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી। મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં કામ રાજ નથી। બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા। ઘણા વાદળા ભેગા થઈ એક પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું, પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં। પેલા મોટા વાદળાઓએ પવનને મદદે બોલાવ્યા। પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું। નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું, હવે વાદળ પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા। આકાશમાં દોડા દોડી પડા પડી અને ધમ્મા ચકડી થઈ રહી। ધોળા પીળા અને બીજા નાના વાદળાએ મોટા વાદળાઓ પોતાની ઓથે લઈ લીધા, ઓથે એટલે કે એની નજીક એની બાજુમાં લઈ લીધા। કાળું કાળું થઈ ગયું, દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો। પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી। નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી, એકબીજાની સામે આંખો જે ચમકાવતા વાદળા પેલા દીવાની પાસે જોરથી હસવા લાગ્યા, ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા। નીચેથી લોકો કહેવા લાગ્યા, આકાશ ગાજવા માંડ્યું અને મોટી મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારો વહેવા લાગી। ધરતી પરના લોકો કહેવા લાગ્યા, વરસાદ વરસવા માંડ્યો। ફરી એમ પછી ફરીથી ગમ્મત જે ગમ્મત છે એ કરી બધા વાદળાઓ પોતપોતાના ઘેરે ચાલ્યા ગયા। જે ઘરની જે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો। તો અહીં છે જે આપણી વાર્તા છે તે પૂર્ણ થાય છે। હવે આપણે એના પરથી વાતચીત કરવાની છે કે વાદળાએ એવું શું કર્યું કે એમના તેમને સૌથી વધુ ગમ્યું, તમારે આના ઉપરથી કહેવાનું છે, બરાબર? કે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય ને તેની નીચે તમારે લીટી કરવાની છે। તમને વાદળનું ક્યાં રંગનું કપડું સૌથી વધુ ગમ્યું, કે વાદળા છે કે જેણે અલગ અલગ કપડાં પહેર્યા હતા એ ક્યાં કપડાં તમને સૌથી વધુ ગમ્યું।
તમે વાદળું હો તો તમે શું શું કરો? સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય? વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે? પવન ખૂબ જોરથી ફૂંકાય તો તમે શું શું તો એમાંથી શું શું ઉડે છે? ચાલો આમાંથી સાચું કે ખોટું એ તમારે નક્કી કરવાનું છે. કેટલાક વાદળાએ ધરતી પર ફરવા જવાનું મન થયું. સાચું હોય તો તમારે સાચું કહેવાનું, જો ખોટું હોય તો તેનો જવાબ તમારે ખોટું કરવાનું. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. વાદળા એક બાળથી પાછળ જઈને બેઠા. મોટા વાદળા નાના વાદળાને, મોટા વાદળા છે એણે નાના વાદળાને પોતાની સાથે લઈ લીધા. વાદળા બડબડાટ હસવા લાગ્યા. આ છે જે તમારે ખોરાક ખરા ખોટા છે તે કહેવાના છે. એક જ શબ્દમાં ઉત્તર લખો. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? વાદળ કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું તેમ કહેવા લાગ્યા. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે તેમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? પવને પોતાનું કામ શરૂ કર્યું તેની ધરતી પર શું થયું? જે પ્રશ્ન જવાબ છે તમારે જે કહેવાના છે, જે આવડે એ તમારે લખવાના છે. જો ન આવડે તે હું છે કે તમને જે આન્સર કી છે કે જે હું નેક્સ્ટ PDFમાં છે કે એની સાથે હું તમને મોકલીશ. બરાબર, તો અહીં છે કે આપણે હજી નીચેમાંથી સાચો અર્થ છે એના વાક્ય છે જે આપણે જોવાના છે અને આ ક્રમમાં ગોઠવીશું. બરાબર, જે હું તમને આને આખી આન્સર કીની તમે આ છે જે આપણે મોટેથી વાંચવાનું છે કે નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને વાગતું નથી? હું પડું તો ખૂબ વાગે. તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાત જાતનો અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ, પતરા પર પડો ત્યારે ખનખન જેવો જાણે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે તો ટપ ટપ ટપ. તમને બારીના સળિયા અને ઝાડના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સૂરજ દાદાનું અંજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો. અચ્છા, પણ એ તો કહો કે તમે ક્યાંથી આવો છો? તમે મને ત્યાં લઈ જશો જ્યાંથી તમે આવો છો ત્યાં તમે મને લઈ જશો. આ છે જે આપણે વાંચવાનું હતું. બરાબર, હવે આ ફકરો છે અહીં આપણે અહીં છે કે જે આ ઉપરનો ફકરો આપણે આપેલો છે એનું અનુલેખન એટલે કે જોઈ જોઈને લખવાનું છે. બરાબર, અત્યારે જે આ બધા પ્રશ્ન જવાબ છે જે તમને આવડે તે જાતે લખવાના છે, નહીં તો હું છે કે આની તમને આન્સર કીની PDF છે જે મોકલીશ. બરાબર, તો આપણે છે કે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.